રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત બાવીસ જાન્યુઆરીએ બપોરે બાર વીસ વાગે અભિષેક થશે અડતાલીસ મિનિટનો અભિષેક મુહૂર્ત પીએમ મોદી હાજર રહેશે આયોધ્યામાં રામલલાના જીવનના અભિષેક માટેનો શુભ સમય નક્કી કરવામાં આવે છે બાવીસ જાન્યુઆરીએ અભિજીત મુહૂર્ત મૃક્ષિરા નક્ષત્રમાં બપોરે બાર કલાકે રામલલાના જીવનનો અભિષેક કરવામાં આવશે અડતાલીસ મિનિટનું આ મુહૂર્ત બપોરે અગિયાર છત્રીસ થી બાર ચોવીસ વાગ્યા સુધીનું રહેશે જયારે મૃક્ષિરા નક્ષત્ર દિવસભર રહેશે રવિવારે મંદિર ટ્રસ્ટ સંબંધિત બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો જોકે આ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે આપવામાં આવી નથી અયોધ્યાના હનુમત જ્યોતિષ સંસ્થાના પ્રમુખ રાકેશ કુમાર તિવારીએ જણાવ્યું હતું કે મૃક્ષિરા નક્ષત્ર બાવીસ જાન્યુઆરીના રોજ સવારે પાંચ ને પંદર વાગ્યાથી તેવીસ જાન્યુઆરીના રોજ સવારે પાંચ છત્રીસ વાગ્યા સુધી રહેશે બાવીસ જાન્યુઆરીએ પોષ મહિનાના શુક્લ પક્ષની બાર સ્થિતિ છે અને દિવસે સોમવાર છે પ્રાણ પ્રતિષ્ઠાનો આ યોગ સનાતન ધર્મ અયોધ્યા અને પીએમ મોદી માટે ખૂબ જ શુભ છે સાત રામ ભક્તને શો વિશેષ આમંત્રણ રામ મંદિર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચોપારે જણાવ્યું હતું કે આ સમારોહમાં વિશ્વના ઘણા દેશોમાંથી લગભગ સો વિશેષ રામ ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત દેશભરના સંતો અને રામ ભક્તો સહિત સાત હજાર લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે પીએમ મોદીને બાવીસ જાન્યુઆરી કાર્યક્રમના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે